આગળ વધીએ તો શું ડુંગળીમાં ડ્રગ્સ સંતાડી શકાય છે? શું ખેતરમાંથી આવતા તાજા મરચામાંથી ડ્રગ્સ નીકળી શકે છે? આ સવાલ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આ દાવો કરવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક મેસેજમાં. તો આ સાથે દાવો છે કે આતંકવાદી ભારતમાં આ રીતે ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે, ત્યારે શું છે આ વાયરલ વિડીયોની હકીકત? જુઓ આ અહેવાલમાં. ડુંગળીને કાપતા તેમાંથી નીકળ્યું ડ્રગ્સ, મરચામાંથી પણ ડ્રગ્સ નીકળતા આશ્ચર્ય. સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો. શું આ વિડીયો ભારતના કોઈ શહેરનું છે? શું છે વાયરલ થઈ રહેલા આ વિડીયોની હકીકત? સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો જે લોકોએ જોયો તેમને પોતાની આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો. વાયરલ વિડીયોમાં ડુંગળીમાંથી ડ્રગ્સ નીકળી રહ્યું છે. વધુ એક વિડીયો આપને બતાવી દઈએ કે જેમાં મરચામાંથી પણ ડ્રગ્સની ગોળી નીકળી રહી છે. જે ડુંગળી અને મરચાને લોકો શોખથી પોતાના ભોજનમાં ઉપયોગમાં લેતા હોય છે, તેમજ સ્વાદમાં વધારો કરવા માટે ડુંગળી કે મરચાનો વઘાર કરવામાં આવે છે, ત્યારે જો તેમાંથી જ ડ્રગ્સની ગોળીઓ નીકળે તો કોઈને પણ આશ્ચર્ય થાય. કોઈની કલ્પના પણ નહીં હોય કે જે ડુંગળી ખાવા માટે હોય તેમાં ડ્રગ્સ પણ સંતાડ્યું હશે. પરંતુ આ તો આંખો સમક્ષ જોવા મળી રહ્યું છે કે ડુંગળી અને મરચાની અંદર ડ્રગ્સની ગોળીઓ ભરવામાં આવે છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોની શરૂઆતમાં પહેલા તો એક ડુંગળી કાપવામાં આવે છે, પરંતુ તેમાં કંઈ પણ નીકળતું નથી, અને ત્યારબાદ વિડીયો આગળ વધે છે અને વધુ એક ડુંગળી કાપવામાં આવે છે જેમાંથી સફેદ રંગની ગોળીઓ નીકળે છે, જે ડ્રગ્સની ગોળીઓ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિડીયોમાં આગળ જોવા મળે છે કે આવી રીતે ઘણા પ્લાસ્ટિકના પડીકા મૂકવામાં આવ્યા છે, જે ડુંગળીમાંથી કાઢવામાં આવ્યા છે અને તેમાં ડ્રગ્સની સફેદ ગોળીઓ છે. વિડીયો જોતા તમને પણ કદાચ વિશ્વાસ ન આવે, તમારા મનમાં પણ સવાલો થઈ રહ્યા હશે કે એક આખી ડુંગળીમાં આખરે કેવી રીતે ડ્રગ્સની ગોળીઓ ઘુસાડવામાં આવી હશે, તેમજ મરચામાં કેવી રીતે ડ્રગ્સની ગોળી નાખી તેને પેક કર્યું હશે. અત્યાર સુધીમાં ડ્રગ્સના સપ્લાયમાં અવનવી ટ્રીકનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં લોકો ડ્રગ્સ સંતાડી પોલીસની નજર ચૂકવી જતા. પરંતુ ડુંગળી અને મરચામાં પણ ડ્રગ્સ નીકળતા સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થયો છે. તો હવે આપને જણાવી દઈએ કે ભારત સાથે આ વિડીયોનું શું કનેક્શન હોઈ શકે, તેમજ શા માટે તેને આતંકવાદ સાથે જોડવામાં આવે. કારણ કે આ વિડીયોને ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. મેજર સુરેન્દ્ર પુનિયાએ આ વિડીયો પોસ્ટ કરી કોમેન્ટ કરી છે કે આતંકવાદી ગિલાનીના મિત્ર દેવિંદર બહલ ડુંગળીમાં હેરોઇનને છુપાવી ડ્રગ્સનો ધંધો કરી રહ્યા હતા. નીચતા અને ગદ્દારીની પણ કંઈક હદ હોય છે. મેજર સુરેન્દ્ર પુનિયા વિશે આપને જણાવી દઈએ કે તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ પર્સન છે, તેમજ અગાઉ પણ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ આ વખતે તેમના આ ટ્વીટની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તો હવે આપને આ ટ્વીટ જોતા સમજણ પડી ગઈ હશે કે આ વિડીયોનું કનેક્શન ભારત સાથે હોવાનું કેમ માનવામાં આવે છે. તો આ સાથે આપને યુટ્યુબ પેજ પર બતાવી દઈએ કે જેમાં આ વિડીયો હૈદરાબાદનું હોવાનું જણાવવામાં આવ્યું છે. આમ વાયરલ થઈ રહેલા વિડીયોને લઈ હવે ચર્ચા એ થઈ રહી છે કે આ વિડીયો ભારતનો છે કે નહીં. તો ડુંગળી અને મરચામાંથી ડ્રગ્સ મળવાનો આ વિડીયો ભારતનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, તેમજ મેજર સુરેન્દ્ર પુનિયાએ ગિલાની પર આક્ષેપ કર્યો છે અને આ ડ્રગ્સનું આતંકવાદી કનેક્શન હોવાનું જણાવ્યું છે. ત્યારે વાયરલ થઈ રહેલા આ વિડીયોનો દાવો કેટલો સાચો છે, જુઓ આ અહેવાલમાં.
મેજર સુરેન્દ્ર પુનિયાએ ડ્રગ્સનું કનેક્શન આતંકવાદ સાથે જોડ્યું. શું આ ડ્રગ્સવાળી ડુંગળીનું કનેક્શન જમ્મુ કાશ્મીરના ગિલાની સાથે છે? શું હવે આતંકવાદીઓ ભારતમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે? મેજર સુરેન્દ્ર પુનિયાની ટ્વીટમાં કેટલી હકીકત? સુરેન્દ્ર પુનિયાના એક ટ્વીટને લઈ આ સમગ્ર વિવાદ ઉભો થયો છે. ત્યારે ડુંગળી અને મરચામાંથી નીકળતા આ ડ્રગ્સનું કનેક્શન ભારત સાથે છે કે નહીં તે તપાસવું પણ ખૂબ જરૂરી છે. કારણ કે ગિલાની જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદી નેતા છે અને ગિલાની પર આતંકવાદીઓ સાથે સાંઠગાંઠનો આરોપ પણ ઘણીવાર લાગ્યો છે. ત્યારે શું ગિલાની દ્વારા આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે? આ સવાલ સૌ કોઈના મનમાં થઈ રહ્યો છે. બીજી બાજુ સુરેન્દ્ર પુનિયાના ટ્વીટને લઈ સોશિયલ મીડિયા એક્ટિવ થઈ ગયું હતું. કોઈએ આતંકવાદનું નામ લીધું એટલે સૌ કોઈને દેશભક્તિ જાગી જાય છે, જે બાદ લોકોએ ગિલાની પર રોષ ઠાલવાની શરૂઆત કરી દીધી. મીરાએ ટ્વીટ કરતા લખ્યું કે ખુદાનો બિલકુલ ખોફ નથી, પાપ કરતી વખતે હૃદય પણ કાપતું નથી. તો બિંગ સ્ટ્રેન્જર નામની ટ્વીટ કરવામાં આવ્યું કે ભૂલ તો સરકારની છે. સાવન કુમારે અંગ્રેજીમાં ટ્વીટ કરતા દુઃખ વ્યક્ત કર્યું હતું કે ભારતમાં રાજદ્રોહ પર કાયદો ખૂબ જ નરમ છે, તેમજ કડક સજાની માંગ કરી હતી. તો આ સાથે અમુક ફેસબુક કોમેન્ટ પણ બતાવી દઈએ કે જેમાં વિદેશોમાં પણ વિડીયોની ચર્ચા છે, તેમજ આ લોકોના મનમાં સવાલ છે કે આખરે આવું કઈ રીતે શક્ય છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોને હવે આતંકવાદનો રંગ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. ત્યારે વાયરલ થઈ રહેલા આ વિડીયોની પડતાલ વીટીવીની ટીમ દ્વારા કરવામાં આવી અને સૌપ્રથમ તો અમે યુટ્યુબ પર આ વિડીયોની તપાસ હાથ ધરી અને ત્યારે જ અમને એ વિડીયો મળી આવ્યો હતો. યુટ્યુબ પર આ વિડીયો 10 ડિસેમ્બર 2015 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો, તેમજ સૌના આશ્ચર્ય વચ્ચે આ વિડીયો સાઉદીનો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે એક વાત તો સાબિત થઈ જાય છે કે આ વિડીયો જૂનો છે, તેમજ વર્ષ 2015 માં અપલોડ કરાયો છે અને હવે એ જાણવું જરૂરી હતું કે સાઉદી અરબમાં આવી કોઈ ઘટના બની છે કે નહીં. વીટીવીની ટીમ દ્વારા ઇન્ટરનેટ પર તપાસ કરવામાં આવી કે સાઉદી અરબમાં આવી કોઈ ઘટના બની છે કે નહીં, ત્યારે આખરે અમને અમીરાત ન્યૂઝ વેબસાઇટ પર આ સમાચાર મળી આવ્યા. અમીરાત ન્યૂઝ વેબસાઇટમાં વાયરલ વિડીયોની ખબર ચલાવવામાં આવી હતી, જેનો અભ્યાસ કર્યા બાદ હવે આપને આ સમગ્ર ઘટના વિશે જણાવી દઈએ. ડુંગળી અને મરચામાં ડ્રગ્સના આ વેપારનો વાયરલ વિડીયો સાઉદી અરબનો છે. 10 ડિસેમ્બર 2015 આ ઘટના બની હતી, તેમજ આ ગુનામાં 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અને સૌથી મહત્વની વાત તો એ છે કે વાયરલ થઈ રહેલા આ વિડીયોનું ભારત કે ગિલાની સાથે કોઈ કનેક્શન નથી. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલા આ વિડીયોનો દાવો ખોટો સાબિત થયો છે. આ ઘટના બની છે પરંતુ સાઉદી અરબમાં, હૈદરાબાદ કે જમ્મુ કાશ્મીર સાથે વિડીયોનો કોઈ લેવા દેવા નથી, તેમજ મેજર સુરેન્દ્ર પુનિયાએ પૂરતી તપાસ કર્યા બાદ આ વિડીયો અપલોડ કરવાની જરૂર હતી. કારણ કે સોશિયલ મીડિયામાં કોઈ પણ ખોટી માહિતીની ખરાબ અસર પણ થઈ શકે છે, માટે કોઈ પણ વાયરલ વિડીયો કે મેસેજની પૂરતી તપાસ કર્યા બાદ જ તેને ફોરવર્ડ કરવું જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.